સરકાર દ્વારા બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે, બાળકો અને ગામ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે સ્વચ્છતા અભિયાન જેવા અભિયાનો ચલાવવામાં આવે છે. આ અભિયાનની જાહેરાતો પાછળ લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ તેની વાસ્તવિકતા કંઈક જુદી છે. ત્યારે પાલિતાણા શહેરની તળાવ વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્રની આજુબાજુ ગંદકીના ઢગલા ખડકાયા છે. આ મામલે આંગણવાડી કેન્દ્રના સંચાલકો વારંવાર નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆતો કરી હતી, પરંતુ ગંદકીના આ પ્રશ્ને તંત્ર દ્વારા કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી. હાલ વાલીઓએ તેમના બાળકોને આંગણવાડી મોકલવાનું ટાળ્યું છે, ત્યારે તંત્ર વહેલી તકે જાગે અને આંગણવાડીની આજુબાજુ સફાઈ કરે તેવી માંગ લોકોમાં ઉઠી છે. હેલો, મારું નામ ફિરોઝભાઈ છે. અહીંયા આંગણવાડી પાસે બાળકો અમારે બહુ બીમાર પડે છે. બધા જે છે કચરો નાખીને ઉભે થાય, નગરપાલિકાવાળા કાંઈ એની નોંધ નથી લેતા. આ રીતે બધું રસ્તાની અંદર આમ ચાલવાની કાંઈ જગ્યા નથી. રસ્તામાં બધું આડેધડ કચરો જેમ આવે બધા નાખીને ઉભે થાય છે, એની નોંધ લેજો. નગરપાલિકામાં જાણ કરી છે કે કોઈ? નગરપાલિકામાં ઘણી વખત જાણ કરી છે, કોઈ આનું ધ્યાન દેતું નથી કે કોઈ કાંઈ ઓલું કરતું નથી. કેટલા બાળકો ભણવા આવે છે આંગણવાડી? અહીંયા 100 થી વધારે આવે છે બાળકો મારા અંદાજે. પણ શું છે, હાલવાની બહુ તકલીફ છે. બધું રસ્તામાં આડેધડ બધું રાખે છે બધા માણસો, ને બધી આ રીતે કચરો બધા જેમ હવે એમ નાખીને ઉભે થાય ને ગંદકી દેખલી રહે છે. મારું નામ કોહેલ ભાવના બેન છે. હું આંગણવાડી હેલ્પર છું. ઘરે ઘરે બાળકો લેવા જાઉં છું. કોઈ બાળકો આ ગંદકીના હિસાબે કોઈ બાળકો મોકલતું જ નથી. એમ કે ના ગંદકી વાળો છે, અમારા બાળકો માંદું પડાવે એની કોણ જવાબદારી લે? તો અત્યારે અમારે સંખ્યાની અમારે ભીહ હોય, સંખ્યા કરો. કોઈ નગરપાલિકાવાળા ધ્યાનમાં લેતા નથી. અમે કેટલી વખત નગરપાલિકામાં જઈ કપચીનો ઢગલો ઠલવીને વી આવ્યા એ છતાં કપચીનો ઢગલો અમે ફોળો કરાયો એ લોકો કરવા નથી આવ્યા. દાળિયા તો મોકલતા જ નથી. અને જ્યારે અમે આ કચરો ભરાવા જવાનું કહેવીને તો અમને ઓલો જીસીબી મોકલે તો અમારા વંડીના પાણામાં જ કાઢી નાખે છે. ગંદકી બહુ છે. આ બાકો કેમ મોકલવામાં ગંદકીના હિસાબે જાણે ઉલટી થઈ જાય તો કોણ પૈસા દવાના પૈસા આપે? નગરપાલિકામાં જાણ કરી છે તમે કે? ના ના, કે 10 વખત કરી કોઈ આવતું જ નથી અહીંયા. અને આ ગાયોના હિસાબે અમારે કચરો કેમ આગો નાખવા જાવો? એટલે મેં અહીંયા નાખીને વ્યા જાય. પછી પિન્ટુભાઈ અહીંયા તળાવમાં આ બાજુમાં જ રહું છું. આ ગંદકીના હિસાબે છોકરાઓને કેમ અમારે મોકલવા જોવો? તમે ગંદકી અમારી આંખોની સામે જોવો બધું. તમે જાણ કરી છે કે? તમે જાણ કરો અને આનું કાંક કરો બધું. અહીંયા કરો ગાવ હોય એટલી ને બધું એટલું છે. તમે કાંક કરો તો વધારે સારું છે. બાપા કેટલા બાળકો ભણવા આવે છે અહીંયા? ઓછામાં ઓછા 50-60 બાળકો આવે છે. કાઉન્સિલર કોઈ ધ્યાનમાં લેતું નથી. હું 2 વખત કાઉન્સિલર ના ઘરે જઈ આવી, 8 વખત કાઉન્સિલર ને રૂબરૂ હતે મળી આવી, નગરપાલિકામાં જઈ આવી, 14 ચીફ ઓફિસર સાહેબ ને મળી આવી. હું એને કીધું આજ આવશે, કાલ આવશે, આજ આવશે, કાલ આવશે. કેટલા બાળકો આવ્યો? કેટલા બાળકો અભ્યાસ કરે? મારે રોજ 35 બાળકો બેઠા હોય. અત્યારે આ ગંદકી ની હિસાબે મારી સંખ્યા આવ ઘટી ગઈ. નગરપાલિકામાં જાણ કરી? નગરપાલિકામાં ઓગસ્ટ મહિનામાં 15 ઓગસ્ટ હતી ત્યારે હું 10 તારીખે ગઈ હતી. દાળિયા બધા હાઈસ્કૂલમાં મૂકેલા છે. એટલે આંગણવાડી તો કોઈ ધ્યાનમાં આવતી જ નથી. પાયો જમે છે આંગણવાડી. સરકાર એમ કહે છે કે આંગણવાડીમાં મૂકો આંગણવાડી પાયો, બાળકોનો પાયો આંગણવાડીમાં છે તો કોઈ ધ્યાન કેમ નથી? રજૂઆત મળી છે અને વહેલી તકે એ કામ અમે કરાવી નાખશું. અને આ પહેલાં રીતે જ્યારે જ્યારે અમને રજૂઆતો મળી છે ત્યારે અમે કામ કરેલું છે અને ત્યાં સફાઈ કરાવેલી છે. આની પહેલાં હમણાં 25 દિવસ કે મહિના દિવસ પહેલાં અમે ત્યાં સફાઈ કરાવેલી છે અને બધી ત્યાં જે કાંઈ હતું એ બધું લઈ લીધેલું. સ્થાનિકો દ્વારા એવું કહેવું છે કે અમે નગરપાલિકાને અનેકવાર જાણ કરી છે પણ કોઈ ધ્યાન નથી દીધું. શું કહે? મને એક જ વાર કહેવામાં આવેલું છે અને મેં એને આશ્વાસન આપેલું છે કે હમણાં અમારે થોડાક કામમાં છે. રજૂઆ અમે આજ રજાઓ હમણાં ઉપરા ઉપી ગઈ એટલે થોડુંક કામ નથી થયું, પણ અમે વહેલી તકે લેવડાવી લઈશું. મેં એને કીધેલું છે.